रामपुरा पुलिस लाइन में रहता एक पुलिस कर्मी साइबर क्राइम नो शिकार बन्यो छे। ऑनलाइन ऊपर पोतानु मकान भाड़े आपवानी जाहेरात जोई ठगबाजोए भारतीय सेना में नौकरी करता होवानुं जणावी पोतानुं ट्रांसफर सूरत खाते थयुं छे। भाड़ानुं मकान जोईए तेम कही पोताना खातामां रूपिया 45,000 ट्रांसफर कराव्या होवानी फरियाद पुलिस मथके नोंधाई छे। महाराष्ट्रना भुसावळना वतनी अने हाल रामपुरा पुलिस लाइनमां रहता 58 वर्षीय विकासभाई दामूभाई नाविकर सूरत शहर पोलीसमां एएसआई तरीके नौकरी करी परिवारनुं गुजरान चलावे छे। તેમનું પરવત પાટિયા ઓમનગરમાં અન્ય એક મકાન આવેલું છે, જે ભાડા માટે વિકાસભાઈએ ઓએલએક્સ પર જાહેરાત મૂકી હતી। તારીખ 11 જાન્યુઆરીના રોજ આ જાહેરાત જોઈ એક ઠગબાજે વિકાસભાઈને ફોન કર્યો હતો અને પોતે ભારતીય સેનામાં નોકરી કરું છું, હાલ મારી નોકરી ગુવાહાટીમાં છે, મારું સુરત ખાતે ટ્રાન્સફર થયું છે, તેથી મકાનની જરૂરિયાત છે, તેમ પોતાનું બોગસ આર્મીનું આઈડી મોકલતા વિકાસભાઈએ તેના પર વિશ્વાસ કેળવ્યો। ત્યારબાદ આર્મી મેન તરીકે ઓળખ આપતા દીપક પવારે મારા સિનિયર સાથે વાત કરવાની અને ઘર ડિપોઝિટ અને એક માસનું ભાડું આપવાની બાંયધરી આપી હતી। ત્યારબાદ ફરીથી દીપક પવારે ફોન કરીને ઓમપ્રકાશ દીપનકર નામના વ્યક્તિ સાથે વાત કરીને જણાવ્યું કે આ મારા સિનિયર છે, તેમ કહી વિકાસભાઈ સાથે વાત કરાવી હતી। સિનિયર ઓફિસર તરીકે વાત કરનાર ઓમપ્રકાશે તમારે અમારા આર્મીના એકાઉન્ટના 45,000 રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે, ત્યારબાદ સરકારી નિયમ મુજબ તમને આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે, તેથી વિકાસભાઈએ ગૂગલ પ્લે મારફતે પૈસા ટ્રાન્સફર કરી આપ્યા હતા, પરંતુ થોડા દિવસ પછી પૈસા પરત નહીં આવતા વિકાસભાઈએ દીપકને ફોન કરી પૈસાની માંગણી કરી, અલગ અલગ વાયદાઓ કરી પૈસા પરત આપ્યા નહોતા। વિકાસભાઈને ખ્યાલ આવ્યો કે પોતાની સાથે છેતરપિંડી કરવામાં આવી છે। બનાવ સંદર્ભે વિકાસભાઈએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।